સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે આવેલ 205 વર્ષ જૂના પ્રાચીન શીતળા માતાજીના મંદિરે મંદિરની સ્થાપના સર અજીતસિંહ રાજા દ્વારા કરવામાં આવી હતી. આપણી હિન્દુ સંસ્કૃતિ અને પરંપરા મુજબ શ્રાવણી સાતમ અને ચૈત્રવદ સાતમનું મહત્વ રહેલું છે. શીતળા માતાજીના મંદિરના સાનિધ્યમાં બંને સાતમના દિવસે માનવ મહેરામણ ઉમટી પડે છે. ત્યારે આજે ચૈત્રવદ સાતમ નિમિત્તે બહોળી સંખ્યામાં સવારથી જ માઈ ભક્તો માતાજીના દર્શનાર્થે આવ્યા હતા. માઈ ભક્તો પોતાની આસ્થા પ્રમાણે માતાજી માનતા અને સગડી લઈને આવતા હોય છે. કોઈને નેણા લઈને આવતા હોય છે તો કોઈ ફૂલહાર શ્રીફળ લઈને આવે છે. શ્રીફળ ચુંદરી અને મોડિયો માતાજીને ધરવામાં આવે છે. ત્યારે આજરોજ ચૈત્ર સાતમ હોવાથી ઠંડુ ખાવાનો રિવાજ છે, જેથી માય ભક્તો માતાજીના સાનિધ્યમાં છઠના દિવસે બનાવેલ ખાદ્ય વસ્તુને માતાજીને ધરી અને ઠંડુ ખાય અને સાતમની શ્રદ્ધાભેર ઉજવણી કરે છે. મારું નામ ધવલ મહારાજ છે. ધ્રાંગધ્રાની અંદર આવેલું હતી પૌરાણિક મંદિર શીતળા માતાનું, જે ધ્રાંગધ્રા સ્ટેટ દ્વારા બનાવવામાં આવ્યું છે, જે આશરે 205 વર્ષ જૂનું છે. આ મંદિરની અંદર ધ્રાંગધ્રાના રાજા શ્રી સર અજીતસિંહ રાજાએ આ મંદિરની સ્થાપના કરેલી છે અને આ મંદિરની અંદર અમે વંશવાર્ષક જ પૂજા કરતા આવીએ છીએ. આ મંદિરની અંદર માતા પિતાઓ પોતાના સંતાન માટે લાંબુ આયુષ્ય રહે, નિરોગી રહે અને આરોગ્ય સારું રહે તે માટે પોતાની શ્રદ્ધા પ્રમાણે કોઈ માતે સગડી લઈને આવે છે, કોઈ નેણા ફૂલા લઈને આવે છે, કોઈ ચુંદડી મોરીઓ લઈને આવે છે, કોઈ ટોપરું શ્રીફળ કુલેર લઈને માતાજીને આવીને ધરાવે છે અને માતાજીને પ્રસન્ન કરવા માટે રીઝાવે છે. અને આજના દિવસે ચૈત્રવદ સાતમના દિવસે ઠંડુ ખાવાનો રિવાજ હોય છે. જે લોકો અહીંયા લાવી અને માતાજીના પટાંગણની અંદર આવીને ઠંડુ ખાઈ અને પોતાની સાતમને ઉજવે છે. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા, ધ્રાંગધ્રા.